સુરત જિલ્લા એલસીબીએ કામરેજ તાલુકાના વિહાણ ગામે વણ ઉકેલાયેલ હત્યાના કેસનો ભેદ ઉકેલ્યો છે. મરનાર ઈસમની પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી નાખી હતી. એલસીબીની ટીમે હત્યારી પત્ની અને તેના પ્રેમી અને અન્ય એક ઈસમને ઝડપી પાડ્યા છે. કામરેજ તાલુકાના વિહાર ગામના લીલભાઈ કેશભાઈ આહીરનો મૃતદેહ ગામના જ એક ખેતરમાંથી થોડા મહિનાઓ પહેલા મળી આવ્યો હતો. જે મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, પરંતુ દિલીપભાઈનો મોબાઈલ ફોન ઘટના સ્થળ પર નહીં મળતા પોલીસે ટેકનિકલ દિશામાં હ્યુમન સોર્સિસ સાથે તપાસ શરૂ કરી હતી અને પોલીસે બાતમીના આધારે તમામ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે હત્યાનું જે કારણ બહાર આવ્યું તે તમે જાણીને ચોંકી જશો. દિલીપભાઈ કેશવભાઈ આહીર જે દારૂ પીવાની ટેવ વાળો હોય તેને દારૂ પાર્ટી કરવા લઈ જઈ ખેતરમાં ગરૂર દબાવી પથ્થર સાથે માથું ઝીકી હત્યા કરવામાં આવી હતી. હત્યાને અંજામ આપનાર અરવિંદ પટેલ અને મહેશ ગામિતને એલસીબી પોલીસે બાતમીના આધારે જખલા ગામેથી ખેતરમાંથી ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ દરમિયાન અન્ય પણ એક વ્યક્તિ હોવાની કબૂલાત કરી હતી. હત્યાને અંજામ આપવાનો માસ્ટર પ્લાન તો ખુદ મરનારની પત્ની માલતીબેને જ તૈયાર કર્યો હતો. શું હતું કારણ અને કઈ રીતે આપ્યો હત્યાને અંજામ? લગ્નેતર જીવન દરમિયાન અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ રાખવાનું પરિણામ હર હંમેશ ખરાબ જ આવતું હોય છે. કંઈક ને કંઈક એવું પરિણામ આ કિસ્સામાં પણ આવ્યું હતું. પ્રેમ સંબંધ રાખ્યો પત્નીએ અને ભોગવવું પડ્યું પતિએ. કામરેજ પોલીસ સ્ટેશનના વિહાણ ગામના વાડી વિસ્તારમાંથી ગઈ તારીખ 17/5/2020 રોજ પ્રભુભાઈ પટેલના ખેતરમાંથી એક ડેડ બોડી મળેલ, જેની કામરેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી તપાસ કરવામાં આવેલ અને મરણદારનો મોબાઈલ મળી આવતો ન હતો, તેથી તેમના પરિવારજનો આના મૃત્યુ બાબતે શંકા વ્યક્ત કરતા હતા. મરણ જનાર વ્યક્તિને માથાના ભાગે મરણ જનાર વ્યક્તિનું નામ દિલીપભાઈ કેશવભાઈ પટેલ, જેની માથામાં ઇન્જરી થવાથી પ્રથમ દ્રષ્ટિએ મૃત્યુ થવાનું જાણવા મળે અને પોલીસ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ હતી.